હેલો મિત્રો સાથે જ્ઞાન હું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોફેશન ઓફિસર ભરતી અંતર્ગત આજે જોવાના છીએ મોક ટેસ્ટ નંબર નવ બરોબર છે તો જે વિદ્યાર્થી મિત્રોએ અગાઉની આઠ મુક ટેસ્ટ ના જોઈએ એ આઠ મુક ટેસ્ટ એ આ જ પ્રમાણેના થનાલ સાથે આપણા પ્લે લિસ્ટના ગ્રુપમાં મોકલી છે તો એ તમે ના જોઈએ તો ત્યાં જઈને પણ આ નવમાં નંબરની ટેસ્ટ જોઈન્ટ કરી લેજો બરાબર ક્રમશઃ મોક ટેસ્ટ આપણે જોશું તો તમને ખબર પડશે કે આપણે કેટલું સરસ કન્ટેન આપ્યું છે ટેસ્ટ નંબર આઠ છે ઘણા વિદ્યાર્થીઓએ હજી નથી થઈ નથી જોઈ બરાબર છે એમાં જે જે એક્ટ એટલે કે જુએ જસ્ટિસ એક્ટ છે બે હજારને પંદર એની માહિતી એટલી ડીપમાં અમે સરસ મોક ટેસ્ટ થકી આપેલી છે બરાબર છે એમાં આઈઆઈ આઈએમપી જે છે ને મોસ્ટ એ જ આપણે લીધું છે બરાબર છે જોઈ લેજો પૂછાય તેવા પ્રશ્નો લીધેલા છે મોસ્ટ ઓફલી બધા કાયદાના પૂછાય તેવા પ્રશ્નો આપણે સાંકળી લઈશું છેલ્લે લાસ્ટમાં યોજના પણ જોઈ લેશું આપણે ટોટલ જોવાના છીએ મોક ટેસ્ટ પચાસ મોક ટેસ્ટ છે એ આપણો ટાર્ગેટ છે કેટલી પચાસ એમાં આપણે જે નવમી મોકટેસ્ટ છે એમાં આપણે બી અને મનોવિજ્ઞાનના પ્રશ્નો જોવાના છીએ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન છે અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે વોટ્સઅપ ગ્રુપની લિંક છે અને જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ના કર્યું હોય તો કરી દેજો બસ્સો વિદ્યાર્થીઓએ ફોલો કરી દીધું છે બરાબર છે અહીંયા આપણો ટાર્ગેટ છે એ હાલમાં વન કે પ્લસનો રહેલો છે એટલે ખાસ એને પણ ફોલો કરી દેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર વન ટૂંકા ગાળાની સ્મૃતિ ક્ષમતા કેટલી હોય છે ખાસ જોઈ લેજો તો આપણે ઘણીવાર ખબર છે કોઈ વસ્તુ યાદ હોય તો અચાનક ભૂલી જઈએ કે તમને એમ થાય કે ઓહો મને હૈયે છે પણ ઓઠે નથી બરોબર છે તો એ ટૂંકા ગાળાની સ્મૃતિક્ષમતા કહેવાય બરોબર છે હમણાં જ મને યાદ હતું પણ હું ભૂલી ગયો એટલે કે વિદ્યાર્થી મિત્રો વીસથી ત્રીસ સેકન્ડની અંદર છે એ તમે ભૂલી જતા હોય છે બરોબર છે સેકન્ડ પ્રશ્ન પીક્યુ આરએસટીની શોધ કોણે કરી તો કે થોમસ અને રોબિન્સન નામના મનોવૈજ્ઞાનિકે પિક્યુ આરએસટીની શોધ કરી છે પિક્યુ આર એસ ટી શું છે એની કોમર્ડ છે એ વિદ્યાર્થીઓએ કરવાની છે બરાબર છે જે ડીપમાં તૈયારી કરે છે એ લોકોએ પછી થર્ડ પ્રશ્ન સ્મૃતિના તબક્કા જણાવો સ્મૃતિના મુખ્યત્વે ત્રણ તબક્કા છે એક સંકેતાંકન બે સંગ્રહ કે સંચય અને ત્રણ પુનઃપ્રાપ્તિ પ્રાપ્તિ બરાબર છે ચાર ભાષાના લક્ષણો જણાવો તો કે ભાષાના મુખ્યત્વે જોવા જઈએ તો ત્રણ લક્ષણો છે એક પ્રતિકોની ઉપસ્થિતિ નિયમોનો સમૂહ અને પ્રત્યાય બરાબર છે તો ટૂંકા ગાળીની પ્રતિ ક્ષમતા વીસથી ત્રીસ સેકન્ડ હોય છે પીક્યુઆર ટીનીશો થોમસ અને રોબિન્સન નામના મનોવૈજ્ઞાનિક સ્મૃતિના મુખ્યત્વે ત્રણ તબક્કા છે સંકેતાંકન સંગ્રહ કે સંચય અને પુનઃપ્રાપ્તિ ભાષાના મુખ્યત્વે ત્રણ લક્ષણ છે પ્રતિકોની ઉપસ્થિતિ નિયમોનો સમૂહ અને પ્રત્યાય વાયકવ પ્રશ્ન વાણી વિકાસનો વાતાવરણનો સિદ્ધાંત કોણે આપ્યો તો કે વર્તનવાદી મનોવૈજ્ઞાનિક એફ સ્કીનર છે એને વાણી વિકાસનો વાતાવરણનો સિદ્ધાંત આપ્યો છે વાણી વિકાસનો જન્મજાતનો સિદ્ધાંત કોણે આપ્યો તો કે નોઆમ ચોમસ્કી છે નામના મનોવિજ્ઞાનિકે વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત આપ્યો છે જો બંને અલગ અલગ છે બરાબર છે વાણી વિકાસનો વાતાવરણનો કે તો બી એફ સ્કીનર આવશે અને જો જન્મજાત કે તો નો આમ ચોમસકી આવશે બરાબર છે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ છે તો કે કાલ રોજર્સ અને મહેસ્લો છે એ માનવવાદી અભિગમના પ્રણેતા છે કોણ છે તો કે કાલ રોજર્સ અને મેસ્લો આઠમો પ્રશ્ન વ્યક્તિત્વના વિવિધ અભિગમના નામ જણાવો તો કે વ્યક્તિત્વ પ્રકાર લક્ષ્ય અભિગમ વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ મનોગત્યાત્મક અને માનવવાદી અને વાર્તનિક અભિગમ બરાબર છે વ્યક્તિત્વ વિકાસ વ્યક્તિત્વના જે વિવિધ અભિગમ છે એમાં વ્યક્તિત્વ પ્રકાર લક્ષ્ય આવશે લક્ષ્ય આવશે મનોગત્યાત્મક આવશે માનવાદી આવશે અને વાર્તનિક આવશે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એમ વાણી વિકાસનું વાતાવરણ સિંધાર બી એફ સ્કીનર જન્મજાત છે એનો આમ સમસ્કી માનવવાદી અભિગમના પ્રણેતા કાલ રોજેસ અને મેસ્લો મોસ્ટ આઈમ્પ આ માનવવાદી અભિગમના પ્રણેતા એ અને વ્યક્તિત્વ વિવિધ વ્યક્તિત્વના વિવિધ અભિગમ જોવા મળે તેમાં વ્યક્તિત્વ અને નવમો પ્રશ્ન હતાશા અને આક્રમકતાની માપણની કસોટી કઈ છે તો કે રોજન વિંગની ચિત્ર કસોટી રોજન વિંગ નામના મનોવૈજ્ઞાનિક જે ચિત્ર કસોટી છે તે હતાશા અને આક્રમકતાની માપનની કસોટી છે દસમો પ્રશ્ન કાલ ડોજર્સે કયો સિદ્ધાંત આપ્યો કે સ્વસિદ્ધાંતનો સિદ્ધાંત છે એ કાલ ડોજર્સે આપ્યો છે સ્વસિદ્ધાંત કાર્લ રોજર્સે આપ્યો પછી અગિયારમાં પ્રશ્ન ટાટ કસોટીના રચયતા કોણ છે તો કે મોર્ગન અને મેરે નામના મનોવૈજ્ઞાનિક છે એ ટાટ કસોટીના રચ્યતા છે બારમો પ્રશ્ન બાળકોને કેવા વાતાવરણમાં ઉછેરો છે તો કે હકારાત્મક શબ્દો અને હકારાત્મક વાતાવરણ ટૂંકમાં તમારે હકારાત્મક વાતાવરણમાં છે એ તમારે યાદ રાખવાનું રહેશે તો કે બાળકોને હકારાત્મક વાતાવરણમાં ઉછેરવું જોઈએ ટાટ કસોટીની રચ્યતા મોર્ગન અને મેર નામના મનોવૈજ્ઞાનિકે કરી હતી સ્વાસ્થ્ય તે કાલ રોજર્સ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો હતાશા અને આક્રમકતાના માપનની કસોટી રોજનવિંગની ચિત્ર કસોટી છે સ્વપ્રબલન એટલે શું પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન કેળવવું એટલે સ્વપ્રબલન પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમન તમે જે કેળવો હોય તેને શું કહેવામાં આવે સ્વપ્રબલન ઈરણ એ શાનું સૂચન કરે છે તો કે આંતરિક આવેગ ઉત્તેજિત બળ કે દબાણ છે એનું એ ઈરણ સૂચન કરે આંતરિક આવેગ ઉત્તેજિત બળ કે દબાણ શારીરિક પ્રેરણાને કેવા પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે તો કે શારીરિક પ્રેરણા છે એને પ્રાથમિક પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો સ્વપ્રબળ એટલે પુરસ્કાર અથવા શિક્ષણના માધ્યમથી સ્વનિયમન કેળવવું એ આંતરિક આવેગ ઉત્તેજિત બળ કે દબાણનું સૂચન કરે છે શારીરિક પ્રેરણાને પ્રાથમિક પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે સોમ પ્રશ્ન આવેગના સિદ્ધાંતો કોણે આપ્યો કે વિલિયમ જેમ્સ અને લેંગનો આવેગના વિલિયમ જેમ્સ અને લેંગનો સિદ્ધાંત કેનન અને સિદ્ધાંત બરાબર છે બાર્ડનો સોરી આવેગના સિદ્ધાંતો છે એ વિલિયમ જેમ્સ અને લેંગનો અને કેનન અને બાર્ડનો સિદ્ધાંત છે તે આવેગના સિદ્ધાંતો આપ્યા છે આવેગનો શારીરિક આધાર એટલે શું તો કે આવેગના અનુભવ દરમિયાન થતી શારીરિક ફેરફારો એટલે આવેગનો શારીરિક આધાર તમને અચાનક ગુસ્સો આવે તો તમારા શરીરના અવભાવ ફરી જાય છે શારીરિક ફેરફાર થાય છે તો એને શારીરિક આધાર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે આવેગનો શારીરિક આધાર એટલે આવેગ દરમિયાન આવેગના અનુભવ દરમિયાન તથા શરીરમાં જે ફેરફારો છે તે આવેગનો શારીરિક આધાર છે ઇજાડે આવેગને કેટલા પ્રકાર દર્શાવે તો કે ને આવેગના મુખ્ય દસ પ્રકાર જણાવ્યા છે જો મેં તમને કીધું એમ ક્રોધ આવશે આનંદ ક્રોધ આવ્યું ને પછી આશ્ચર્ય ધૃણા નફરત ભય અપરાધની લાગણી શરમ રસ અને ઉત્તેજના છે એ આવેગના મુખ્યત્વે દસ પ્રકાર છે પ્રકાર છે બરોબર એ તો આવેગ એટલે જે તમારા શરીરમાં જે આવે એ બરાબર એટલે કે આમ ક્રોધ આવે ગુસ્સો આવે આનંદ આવે નફરત આવે અપરાધની લાગણી આવે એને આવેગ કહેવામાં આવે છે આ બધા જે સિદ્ધાંતો છે વિલિયમ જેન્ટ્સ અને લેંગનો સિદ્ધાંત કે એના બાર્ડનનો સિદ્ધાંત હવે મિત્રો આવ્યા બી એસ ડબ્લ્યુના સ્લમ એટલે શું બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો સ્લમ એટલે સામાન્ય રીતે અસ્વચ્છ વસવાટો અને ઝૂંપડપટ્ટી અને ગરીબ સ્લમ એટલે જે આપણે ઝૂંપડપટ્ટી જોવા મળે અસ્વચ્છ વસવાટો ગંદા વસવાટો રહેણો જોવા મળે એને સ્લમ કહેવામાં આવે છે બરોબર છે વસ્તી ગણતરી પ્રમાણે સ્લમ ના કેટલા પ્રકાર છે બરોબર છે તો કે જવાબ નોટિફાઈડ સ્લમ્સ સરકાર દ્વારા કોઈપણ કાયદા હેઠળ માન્યતા પ્રાપ્ત કરેલા સ્લમ્સ બરાબર છે એટલે કોઈ ગંદાવટ વસવાટ કે રહેઠાણો છે એ નોટિફાઈડ હોય એટલે કે સરકાર દ્વારા કોઈપણ કાયદા હેઠળ માન્ય હોય તો એને નોટિફાઈડ સ્લમ્સ તરીકે ઓળખવામાં આવે છે રેગ્નાઝાઇડ સ્લમ્સ રેગ્નાઝાઇડ સ્લમ એટલે શું વિદ્યાર્થી મિત્રો કે સરકાર દ્વારા ગણતરીમાં લેવાયેલા સ્લમ્સ જેમાં માન્યતા મળેલી ન પણ હોય સરકાર દ્વારા અમુક ગણતરીમાં લેવાના હોય કે પંદર સ્લમ છે તે રેગ્નાઝાઇડ સ્લમ છે બરાબર છે એટલે કે ગણતરીમાં લેવાય છે પણ એમાં અમુક સ્લમ છે એ ગેરકાયદેસર પણ હોય છે આઇડેન્ટિફાઈડ સ્લમ એટલે સરકાર દ્વારા યોગ્ય અધિકારી તરીકે એટલે કે વેરીફાઈડ થયેલા હોય એમ કે આટલા છે એ એટલા ગંદા વસવાટો છે એટલા ઝૂંપડપટ્ટી છે એટલા રહેઠાણો છે એ તો વસ્તી ગણતરી પ્રમાણે સ્લમના જોવા જઈએ તો મુખ્યત્વે ત્રણ પ્રકારો છે વસ્તી ગણતરી પ્રમાણે નોટિફાઈડ રેગ્નાઇઝાઇટ આઈડેન્ટિફાઈડ સ્લમ બરાબર છે તો નોટિફાઈડ સ્લમ્સ એટલે શું તો કે સરકાર દ્વારા કોઈ પણ કાયદા હેઠળ માન્યતા પ્રાપ્ત કરેલા સ્લમ્સ એટલે નોટિફાઇડ સ્લમ્સ રેગ્નાઇઝેડ સ્લમ્સ એટલે શું કે સરકાર દ્વારા ગણતરીમાં લેવાયેલા હોય એને રેગ્નાઇઝેડ સ્લમ કહેવામાં આવે છે અને આઇડેન્ટીફાઈડ એટલે જેને સરકાર દ્વારા યોગ્ય અધિકારી તરીકે ઓળખવામાં આવેલા હોય એને આઈડેન્ટિફાઈડ સ્લમ તરીકે ઓળખવામાં આવે છે સ્લમ્સ બનાવવાના મુખ્ય કારણ કેટલા છે ક્યાં ક્યાં સ્લમ્સ બનાવવાના મુખ્ય બે કારણ છે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વિદ્યાર્થી મિત્રો જે સ્લમ આપણે સ્લમ્સ કહીએ બરોબર છે એ ગંદા વસવાટો ઝુંપડપટ્ટી રહેઠાણો છે એ શહેરીકરણ અને ઔદ્યોગિકરણ આપણે આધુનિક એકવીસમી સદી જોવા મળે છે એના કારણે ઉદભવ્યા છે બરાબર છે ગામડાનું માણસ છે એ શહેરીકરણ તરફ વધ્યું છે બરાબર છે ઔદ્યોગિકરણનો વિકાસ થયો છે શહેરીકરણનો વિકાસ થયો છે એના પરિણામે છે એ સ્લમ્સનો ઉદ્ભવ્યા છે ડેવીસે વર્ગીકરણના આધારે સમુદાયના કેટલા પ્રકાર સમજાય છે તો કે ડેવીસે વર્ગીકરણના આધારે સમુદાયના મુખ્યત્વે ચાર પ્રકાર દર્શાવ્યા છે બરાબર છે એક આદિમ જનસમૂહ સજન સજા સમુદાય ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાય મુખ્યત્વે ચાર આદિમ જનસમૂહ સજય સમુદાય ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાય મેકાઈવર અને પીએચઆઈ સમુદાયના કેટલા પ્રકાર જણાવ્યા છે તો કે જવાબ મેકાઈવર અને પીએચઆઈ સમુદાયના મુખ્યત્વે ત્રણ પ્રકાર દર્શાવ્યા છે ગામ નગર અને ક્ષેત્ર ગામ નગર અને ક્ષેત્ર મુખ્યત્વે ત્રણ સમસ્યાનો સામનો કરવાની પદ્ધતિ અને વ્યૂહરચનાને શું કહેવામાં આવે છે તો કે કાર્યો મોડેલ સિદ્ધાંત અને લૂમિક બરાબર છે આ ચાર છે એમાંથી તમારો રાઈટ આન્સર આવશે મોડેલ્સ સમસ્યાઓનો સામનો કરવા માટેની પદ્ધતિ કે વ્યૂઝ છે એ મોડલ્સ એ જણાવેલ છે કોણે જણાવે છે તમારો રાઈટ આન્સર આવશે બી સામુદાયિક સંગઠન પદ્ધતિના નમૂના કેટલા છે તો કે મુખ્યત્વે સામુદાયિક સંગઠન પદ્ધતિના ત્રણ નમૂના છે કેટલા નમૂના છે ત્રણ સામાજિક આયોજન મોડેલની શરૂઆત અમેરિકામાં ક્યારે થઈ સામાજિક આયોજન અને મોડેલની શરૂઆત અમેરિકામાં વીસમી સદીમાં થઈ સામાજિક ક્રિયા પદ્ધતિનો ઉલ્લેખ સૌપ્રથમ ક્યારે થયો તો કે ઓગણીસો અને અઠ્યાવીસમાં છે એ સામાજિક ક્રિયા પદ્ધતિનો ઉલ્લેખ છે એ સૌપ્રથમ ઓગણીસસો ને અઠ્ઠાવીસમાં થયો હતો સ્થાનિક વિકાસ મોડેલ છે સમાજ કાર્યમાં ક્યારે અમલમાં આવ્યું ઓગણીસોને પચાસ પછી છે એ સ્થાનિક વિકાસ મોડેલ છે એ સમાજ કાર્યમાં અમલમાં આવ્યું પ્રચાર તથા સામાજિક વિધાનના માધ્યમથી જન સમુદાયનું કલ્યાણ એ સામાજિક ક્રિયા એ સામાજિક ક્રિયા આ વ્યાખ્યા કોણે આપી તો કે મેરી રિચમંડ નામ છે પ્રચાર તથા સામાજિક વિજ્ઞાનના માધ્યમથી કલ્યાણ થશે એટલે એ સામાજિક ક્રિયા કહેવાય એવું એમણે કીધું બરોબર છે સામાજિક ક્રિયાના ઉદ્દેશો કેટલા છે તો કે સામાજિક ક્રિયાના મુખ્યત્વે દસ ઉદ્દેશો છે કેટલા ઉદ્દેશો છે દસ સામાજિક ક્રિયાની મુખ્ય વિશેષતાઓ કેટલી છે તો કે સામાજિક ક્રિયાની મુખ્યત્વે પાંચ વિશેષતાઓ છે કેટલી વિશેષતા છે પાંચ હવે મિત્રો બીજા થોડાક ત્રણ ચાર છે મનોવિજ્ઞાનના પ્રશ્નો છે મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો કે ગ્રીક ભાષા પરથી છે એ મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ છે એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો છે એ ક્યારથી પ્રાપ્ત થયો છે તો કે અઢારસો ને ઓગણ એસીથી છે એ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો છે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય તો કે વિલયમ વૂંટ છે એને મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે વિલિયમ વૂંટ તો કે મનોવિજ્ઞાનને એમને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો ફાળો હોય તે વિલિયમ હુંટને જાય છે બરાબર છે કોને જાય છે વિલિયમ હુંટ આપણે જે મનોવિજ્ઞાનના છે આગળ એક ચાર મોડેલ પેપર પણ લીધેલા છે વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એ પણ ના જોયો તો જોઈ લેજો ચાર મોડેલ પેપર એકદમ બેસ્ટ ફર્સ્ટ મોડેલ પેપર છે એ પાંચ કેથી વધારે વિદ્યાર્થીઓએ જોયું છે એ પણ તમે ના જોયો તો જોઈ લેજો બરાબર છે તો કે મનોવિજ્ઞાનના પિતા કોણ છે તો કે વિલિયમ હુંટ છે તે મનોવિજ્ઞાનના પિતા છે જેમણે મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ એમના ફાળે જાય છે આ માની આવો બરોબર કોણ આવશે વિલિયમ મોન્ટ અચેતન મનનો સિદ્ધાંત કોણ હતો કે સિગમન ફ્રોઈડ આપણે કહીએ ને એમણે અચેતન મનનો સિદ્ધાંત આપ્યો છે સિગમન ફ્રોઈડે બરોબર છે તો સ્લમ એટલે શું તમને કહેવાય તો સ્લમ એટલે ઝૂંપડપટ્ટી કહેવાય બરોબર છે શું કહેવાય ઝૂંપડપટ્ટી અને આ ઝૂંપડપટ્ટી એ ગંદા વસવાટો અને રહેઠાણો છે એ શહેરીકરણ અને ઉદ્યોગીકરણના લીધે વિકસ્યા છે ગામડાના લોકો છે એ શહેરી તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે બરોબર છે રોજગારીનો વધારો થયો છે સાથે સાથે ઉદ્યોગોનો વિકાસ થયો છે પ્રદૂષણમાં વધારો થયો છે બરોબર છે એટલે સ્લમ વધવાના મુખ્યત્વે બે કારણ છે શહેરીકરણ અને ઉદ્યોગીકરણ આ બીએસડબલ્યુનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બરાબર સ્લમ એટલે ખાસ યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય જેમણે આપણી મોક ટેસ્ટ જોતી છે જ્યારે પરીક્ષામાં આવો પ્રશ્ન આવે તો ફટાનું તમને યાદ આવી જાય બરોબર કે આમાં આવું સાહેબ સમજાવ્યું હતું બરોબર છે તો મિત્રો આ આપણે જોઈએ બી એસ અને મનોવિજ્ઞાનના ટોટલ પાંત્રીસ પ્રશ્નો બરાબર છે જો લેક્ચર સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના તમામ ગ્રુપમાં છે લિંક જરૂર શેર કરજો તેથી તમામ વિદ્યાર્થીઓને સદર લેક્ચરનો ફ્રીમાં લાભ મળે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણી મોક ટેસ્ટ નંબર નવ બરોબર છે હજી પણ ઘણા વિદ્યાર્થીઓ આ છે જેમણે મોક ટેસ્ટ એક થી આઠ છે એ જોઈ નથી બરોબર છે ખાસ વિનંતી છે જોઈ લેજો બરોબર છે એકથી આઠ છે જેને ના જોઈ જોઈ લેજો એમાં કાયદો આવી ગયો સમાજશાસ્ત્ર આવી ગયું મનોવિજ્ઞાન આવી ગયું બરોબર છે ટોટલ વસ્તુ આવી ગયેલ છે બરોબર છે ને ઘણા વિદ્યાર્થીઓએ આઠ લેક્ચર નથી જોયા ગણિત રીતિંગના એ પણ જેણે નથી જોયા તે ખાસ જોઈ લેજો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર છે થેન્કસ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર આખો લેક્ચર બને ત્યાં સુધી જોજો બરાબર તો તમને વધારે મજા આવશે બાય વિદ્યાર્થી મિત્રો